નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ ગણવાના છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 15.9 સુધી ગણેલા હતા, બરાબર? ત્યાર પછી આજે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 15.10 થી. જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 15.10. પ્રગામી હાર્મોનિક તરંગ માટે એક આપણને પ્રગામી હાર્મોનિક તરંગ વિધેય આપેલું છે y(x,t) = 2 cos 2 pi કૌંસમાં 10 t - 0.00 80x + 0.35. આવો આપણને પ્રગામી હાર્મોનિક તરંગ આપેલું છે, જ્યાં x અને y સેન્ટીમીટરમાં અને t સેકન્ડમાં છે. જે બે બિંદુઓ વચ્ચેનું અંતર અલગ અલગ આપણને અંતરો આપેલા છે, a 4 મીટર, b 0.5 મીટર, c λ/2 અને d 3λ/4 હોય, તેમને માટે દોલન ગતિનો કળા તફાવત શોધો. રકમમાં આપણને પ્રગામી હાર્મોનિક તરંગ આપેલું છે અને બે બિંદુઓ વચ્ચેના અલગ અલગ અંતરો આપેલા છે, x અને y સેન્ટીમીટરમાં છે. તો આપણે બે બિંદુઓ વચ્ચે આપેલા આ અલગ અલગ અંતર માટે કળા તફાવત શોધવાનો છે. તો સૌ પ્રથમ આ જે આપણને પ્રગામી હાર્મોનિક તરંગ આપેલું છે એમાં cos વિધેયનો ખૂણો આ 2 pi એને આ કૌંસ સાથે આપણે ગુણી નાખીએ, બરાબર? જો સમીકરણ કઈ રીતે લખાશે, તો કે y x t = 2 cos 2 pi ને આપણે કૌંસમાં ગુણીએ તો 10 2 20 pi t - 0.008 into 2 એટલે 0.016 pi x + 0.35 ગુણ્યા 2 એટલે 0.70 અથવા તો 0.75. શું કર્યું આપણે? તો કે cos વિધેયનો ખૂણો 2 pi એને આ આખા કૌંસ સાથે ગુણી દીધો, બરાબર? હવે આપણને આ જે પ્રગામી હાર્મોનિક તરંગ મળ્યું છે એને આપણે પ્રગામી તરંગના વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ. આપેલ વિધેયને પ્રગામી તરંગના વ્યાપક સમીકરણ yxt = a cos ઓમેગા t - ax + phi સાથે સરખાવતા. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ આપણને cos ના સ્વરૂપમાં આપેલું હોય તો ઓમેગા t પહેલા અને kx પછી, અને જો આપણને sin વિધેયના સ્વરૂપમાં આપેલું હોય તો kx પહેલા અને ઓમેગા t પછી આવશે, બરાબર? તો હવે આપણે આ બંને સમીકરણોને સરખાવીએ તો કંપ વિસ્તાર a = કેટલા સેન્ટીમીટર? 2 સેન્ટીમીટર. તો કંપ વિસ્તાર a = 2 સેન્ટીમીટર. કોણીય આવૃત્તિ ઓમેગા = 20 pi. કોણીય આવૃત્તિ ઓમેગા = 20 pi રેડિયન પર સેકન્ડ. અને કળા તફાવત phi = કેટલો આવશે? 0.7 pi. phi = 0.7 pi. અને તરંગ સદિશ k બરાબર કેટલા મળશે? 0.016 pi, બરાબર? આ બંને સમીકરણને સરખાવતા આપણને એટલી રાશિઓ મળી ગઈ. હવે k બરાબર શું થાય? કે 2 pi ના છેદમાં લેમ્ડા = 0.016 pi. બંને બાજુથી આપણે pi pi કેન્સલ કરી દઈએ તો લેમ્ડા = 2 ના છેદમાં 0.016. અને તમે આનું સાદુરૂપ આપો એટલે આનો જે જવાબ છે એ તમને મળશે
25 સેન્ટીમીટર બરાબર તો આપણે તરંગ લંબાઈ મળી ગઈ હવે આ ચારે ચાર અંતર માટે આપણે કળા તફાવત શોધવાનો છે તો સૌપ્રથમ કળા તફાવત નું સૂત્ર યાદ રાખજો કે કળા તફાવત ફાઈ બરાબર અથવા તો આપણે ડેલ્ટા ફાઈ લખીએ તફાવત છે એટલા માટે ડેલ્ટા ફાઈ બરાબર k into x જ્યાં k એ તરંગ સદિશ છે અને x એ આપણને આપેલું અંતર એટલે કે આ છે ને ઈ પથ લંબાઈ છે શું છે પથ લંબાઈ અથવા તો પથ તફાવત તો ડેલ્ટા ફાઈ બરાબર k ની જગ્યાએ આપણે લખી શકીએ 2 પાઈ ના છેદમાં લેમ્ડા into x અથવા તો ડેલ્ટા x પણ લખી શકાય બરાબર તો આપણને પ્રશ્ન નંબર a ની અંદર x બરાબર કેટલા મીટર આપેલા છે તો કે x બરાબર 4 મીટર હવે આપણે બધા એકમો સેમા લીધા છે સેન્ટીમીટરમાં તો આ 4 મીટર છે ને પણ સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે 400 સેન્ટીમીટર તો 4 મીટર અંતર માટે આપણે કળા તફાવત શોધવાનો છે તો ડેલ્ટા ફાઈ બરાબર 2 પાઈ છેદમાં લેમ્ડા એટલે કેટલું મળ્યું છે આપણને 125 ગુણ્યા x એટલે કેટલા લઈશું 400 હવે આપણે જવાબ છે ને એ પાઈ ના સ્વરૂપમાં જોઈએ છે કારણ કે ટેક્સ્ટબુકમાં પાછળ જવાબ આપણને પાઈ ના સ્વરૂપમાં આપેલો છે તો આને તમે સોલ્વ કરશો એટલે તમને જવાબ મળશે 6.4 પાઈ રેડિયન બરાબર તો x બરાબર 4 મીટર અંતર માટે કળા તફાવત ડેલ્ટા ફાઈ બરાબર 6.4 પાઈ રેડિયન આગળ જોઈએ પ્રશ્ન નંબર b એમાં આપણને અંતર કેટલું આપ્યું છે x બરાબર 0.5 મીટર એના બરાબર કેટલું થશે 50 સેન્ટીમીટર તો આ અંતર માટે આપણે કળા તફાવત ડેલ્ટા ફાઈ બરાબર શું આવશે તો કે 2 પાઈ ઇનટુ 50 છેદમાં 125 તો કળા તફાવત ડેલ્ટા ફાઈ હવે એને તમે સોલ્વ કરશો એટલે તમને જવાબ મળશે 0.8 પાઈ રેડિયન 0.8 પાઈ રેડિયન બરાબર તો x બરાબર 0.5 મીટર અંતર માટે કળા તફાવત છે 0.8 પાઈ રેડિયન ત્યાર પછી c આપેલું છે x બરાબર લેમ્ડા / 2 તો કળા તફાવત ડેલ્ટા ફાઈ ડાયરેક્ટ આ સૂત્ર મૂકીએ હવે આપણે 2 પાઈ ના છેદમાં લેમ્ડા ઇનટુ x ની જગ્યાએ શું મૂકવાનું છે તો કે લેમ્ડા / 2 2 2 કેન્સલ લેમ્ડા લેમ્ડા કેન્સલ બરાબર લેમ્ડા ની કિંમત નહીં મૂકવાની ડાયરેક્ટ આપણે કેન્સલ થઈ જશે તો ડેલ્ટા ફાઈ બરાબર કેટલા વધ્યા તો કે પાઈ રેડિયન તો અંતર લેમ્ડા / 2 હોય તો આપણને કળા તફાવત પાઈ રેડિયન મળે અને છેલ્લું d એમાં આપણને x બરાબર કેટલું મળે છે તો કે 3 લેમ્ડા / 4 આપેલું છે આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ તો ડેલ્ટા ફાઈ બરાબર 2 પાઈ ના છેદમાં લેમ્ડા ઇનટુ 3 લેમ્ડા ના છેદમાં 4 તો લેમ્ડા લેમ્ડા કેન્સલ પછી 2 2 4 3 પાઈ / 2 તો ડેલ્ટા ફાઈ બરાબર 3 પાઈ / 2 રેડિયન હવે ટેક્સ્ટબુકમાં આ પ્રશ્નનો જવાબ પાઈ / 2 રેડિયન આપેલો છે બરાબર છે પ્રશ્ન નંબર d x બરાબર 3 લેમ્ડા / 4 અંતર માટે કળા તફાવત ડેલ્ટા ફાઈ જવાબ ટેક્સ્ટબુકમાં આપેલો છે પાઈ / 2 રેડિયન પણ ખરેખર જવાબ આવે કેટલો 3 પાઈ / 2 રેડિયન બરાબર એટલે આટલો સુધારો એમાં કરી લેવો આ સિવાય ઘણી બધી જે રેફરન્સ બુકો છે એમાં પણ જવાબ આપણને પાઈ / 2 રેડિયન જ આપેલો છે પણ સાચો જવાબ આવશે 3 પાઈ / 2 રેડિયન બરાબર છે તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 15.10 જોઈ લો વ્યવસ્થિત ત્યાર પછી આપણે આગળનો દાખલો ગણીએ હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15.11 ગણીએ જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે એક દોરી બંને છેડે જડિતનું લંબગત સ્થાનાંતર y x t બરાબર 0.06 sin 2 pi / 3 x cos 120 pi
ટી પરથી મળે છે, જ્યાં એક્સ અને વાય મીટરમાં અને ટી સેકન્ડમાં છે. દોરીની લંબાઈ L બરાબર 1.5 અને દોરીનું દળ M બરાબર 3×10⁻²⁰ કિગ્રા આપેલું છે. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. તો પ્રશ્ન નંબર A પૂછેલો છે, આ વિધેય પ્રગામી તરંગ કે સ્થિત તરંગને રજૂ કરે છે. બરાબર, આપણને એક સમીકરણ આપેલું છે, બરાબર, ત્યાર પછી દોરીની લંબાઈ આપેલી છે અને દોરીનું દળ આપેલું છે. પ્રશ્ન નંબર એ એવો પૂછેલો છે કે આ વિધેય પ્રગામી તરંગ કે સ્થિત તરંગને રજૂ કરે છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, તો કે આપેલ વિધેય, આપેલ વિધેય કયું વિધેય છે, તો કે y x t બરાબર 0.06 sin 2π/3x cos 120π (t) ને હાર્મોનિક તરંગ, હાર્મોનિક તરંગ y x t બરાબર a sin kx cos ઓમેગા t, જે સ્થિત તરંગનું સમીકરણ છે, તરંગનું સમીકરણ છે, તેની સાથે સરખાવતા આપેલ વિધેય સ્થિત તરંગને રજૂ કરે છે. બરાબર, આપણને જે વિધેય આપેલું છે એ કયું છે, તો કે y x t બરાબર 0.06 sin 2π/3 × x cos 120π t. એને આપણે એક હાર્મોનિક તરંગ y x t બરાબર a sin kx cos ઓમેગા t, જે સ્થિત તરંગનું સમીકરણ છે, એની સાથે આપણે સરખાવીએ તો આપણે કહી શકીએ કે આપેલું વિધેય છે એ સ્થિત તરંગને રજૂ કરે છે. બરાબર, ત્યાર પછી આગળનો પ્રશ્ન નંબર b આપણને પૂછેલો છે કે આ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતપણા તરીકે અર્થઘટન કરો. દરેક તરંગની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલા હશે? હવે આપણને એક વસ્તુની ખબર પડી ગઈ કે આપેલું વિધેય એ સ્થિત તરંગનું છે. બરાબર છે, અને સ્થિત તરંગ આપણે જ્યારે ભણ્યા ત્યારે વાત કરી હતી કે સ્થિત તરંગ એ બે હાર્મોનિક તરંગોનું સંપાતીકરણના કારણે મળે છે. એમાં એક આવે છે આપાત પ્રગામી હાર્મોનિક તરંગ અને બીજો આવે પરાવર્તિત પ્રગામી હાર્મોનિક તરંગ. આ બંને તરંગો એકબીજાની વિરુદ્ધ દિશામાં એક જ રેખા ઉપર ગતિ કરતા હોય છે અને કોઈ એક બિંદુ આગળ સંપાત થાય ત્યારે આપણને જે તરંગ ભાગ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ, સ્થિત તરંગો કહીએ છીએ. તો આપણે બે સમીકરણ લખવાના છે, એક લખવાનું છે આપાત પ્રગામી તરંગનું અને બીજું પરાવર્તિત પ્રગામી તરંગનું. સાથે સાથે આપણે આવૃત્તિ શોધવાનું છે, બરાબર, તરંગ લંબાઈ અને ઝડપ પણ શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે શું કરીએ, તો કે આપેલ વિધેયને સ્થિત તરંગના વ્યાપક સમીકરણ સાથે સરખાવતા, બરાબર, હવે આને આને આપણે સરખાવી દઈએ તો કંપ વિસ્તાર A બરાબર કેટલા મળશે, કંપ વિસ્તાર A બરાબર 0.06 મીટર. આપણે બધા જ એકમો શેમાં લેવાના છે, તો કે મીટરમાં લેવાના છે. તો કંપ વિસ્તાર A બરાબર 0.06 મીટર મળે. હવે
તરંગ સદિશ k બરાબર કેટલા મળશે 2 pi by 3 k બરાબર 2 pi by 3 હવે k બરાબર શું થાય તો કે 2 pi ના છેદ માં લેમ્ડા બરાબર 2 pi by 3 બંને બાજુ થી 2 pi કેન્સલ તો લેમ્ડા બરાબર 3 મીટર આ આપણને શું મળી ગયું તરંગ લંબાઈ મળી ગઈ હવે ओमेगा बराबर कितना थसे 120 पाई ओमेगा बराबर 120 पाई आपने खबर छे ओमेगा એટલે શું થાય તો કે 2 पाई न्यू बराबर 120 पाई तो पाई पाई બંને બાજુથી કેન્સલ 2 છે અને આના છેદમાં જવા દો તો न्यू बराबर 120 ના છેદમાં 2 બરાબર તો न्यू बराबर કેટલા આવશે 60 હર્ટ્ઝ તો આ આપણને શું મળી ગઈ આવૃત્તિ મળી બરાબર બીજું આપણે શું શોધવાનું છે તો કે તરંગ ઝડપ તો તરંગ ઝડપ v બરાબર ઓમેગા ના છેદમાં k ઓમેગા બરાબર કેટલા છે તો કે 120 pi અને તરંગ સદિશ k બરાબર કેટલા છે 2 pi by 3 2 pi by 3 pi pi કેન્સલ બરાબર છે અને અહીંયા કેટલા આવશે તો કે 60 અને 6 3 18 એટલે v બરાબર 180 મીટર પર સેકન્ડ તો આ આપણને શું મળી ગયું તો કે તરંગ ઝડપ મળી ગઈ હવે આપણે બે તરંગોના સમીકરણ લખવાના છે તો y1 બરાબર a sin ઓમેગા t માઈનસ kx બરાબર આ છે આપાત પ્રગામી તરંગનું સમીકરણ y1 બરાબર a sin ઓમેગા t માઈનસ kx તો y1 બરાબર a a એટલે કંપ વિસ્તાર કેટલો આવશે 0.06 sin ઓમેગા ઓમેગા ની કિંમત આપણી પાસે કેટલી છે તો કે 120 pi t માઈનસ k k ની કિંમત કેટલી છે આપણી પાસે તો કે 2 pi by 3 into x તો આ થઈ ગયું આપાત પ્રગામી તરંગનું સમીકરણ એવી જ રીતે હવે આપણે પરાવર્તિત પ્રગામી તરંગનું સમીકરણ લખીએ તો y2 બરાબર a sin omega t plus kx તો y2 બરાબર 0.06 sin કૌંસમાં 120 pi t plus 2 pi by 3 into x બરાબર તો આ થઈ ગયું આપાત પ્રગામી તરંગનું સમીકરણ આ છે પરાવર્તિત પ્રગામી તરંગનું સમીકરણ આ બંને તરંગો જ્યારે કોઈ એક જ રેખા પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે ત્યારે સંપાત બિંદુ આગળ આ બંને તરંગોની જે ભાત ઉપજે છે એ ભાત સ્થિત તરંગોને રજૂ કરે છે અને એ સ્થિત તરંગોનું સમીકરણ આપણને આ સ્વરૂપનું મળે બરાબર તો આ થઈ ગયો પ્રશ્ન નંબર બી આગળ આપણે પ્રશ્ન નંબર સી પૂછેલો છે કે દોરીમાંનો તણાવ શોધો બરાબર દોરીમાંનો તણાવ શોધો હવે તણાવ બળ આપણે શોધવાનું છે તો પ્રગામી તરંગની ઝડપ v બરાબર શું થશે તો કે v બરાબર વર્ગમૂળમાં t ના છેદમાં ન્યૂ બંને બાજુ આપણે વર્ગ કરીએ તો v સ્ક્વેર બરાબર t ના છેદમાં ન્યૂ આપણે શોધવાનું છે તણાવ બળ t એના બરાબર શું થશે તો કે v સ્ક્વેર ઇન્ટુ ન્યૂ હવે આપણી પાસે v છે પણ ન્યૂ નથી તો ન્યૂ એ શું છે તો કે એકમ લંબાઈ દીઠ દોરીનું દળ તો ન્યૂ બરાબર m ના છેદમાં l બરાબર m એ દોરીનું દળ છે અને l દોરીની લંબાઈ તો ન્યુ બરાબર m કેટલું છે 3 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત છેદમાં 1.5 મીટર તો ન્યુ બરાબર 0.02 કિલોગ્રામ પ્રતિ મીટર બરાબર આ આપણને એકમ લંબાઈ દીઠ દોરીનું દળ મળી ગયું હવે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો t બરાબર v
વી ની કિંમત આપણને મળી છે 180 એનો વર્ગ કરીએ બરાબર 180 નો શું કરવાનો છે વર્ગ એને ગુણ્યા ન્યુ એટલે 0.02 તો ટી બરાબર આપણને મળે છે 648 ન્યૂટન બરાબર તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું તો કે 648 ન્યૂટન તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 15.11 કે જેમાં આપણને પ્રશ્ન નંબર એ એવો પૂછેલો હતો કે આપેલું જે વિધેય છે એ કયા તરંગને રજૂ કરે છે તો કે સ્થિત તરંગને રજૂ કરે છે પ્રશ્ન નંબર બી માં આપણે તરંગની તરંગ લંબાઈ શોધી ત્યાર પછી આવૃત્તિ શોધી અને ઝડપ શોધી અને ત્યાર પછી આપણે આપાત પ્રગામી તરંગ અને પરાવર્તિત પ્રગામી તરંગનું સમીકરણ લખ્યું અને છેલ્લે દોરીમાં ઉદ્ભવતો તણાવ બળ કેટલું છે એની આપણે ચર્ચા કરી બરાબર તો જોઈ લો આખો દાખલો વ્યવસ્થિત ત્યાર પછી આપણે આગળનો દાખલો ગણીએ હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15.12 ગણીએ જો ટેક્સ્ટબુકમાં એમાં આપણને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે સ્વાધ્યાયના 15.11 માં જણાવે દોરી પરના તરંગ માટે દોરી પરના બધા બિંદુઓ એક સમાન આવૃત્તિ કળા અને કંપ વિસ્તારથી દોલનો કરે છે તમારો ઉત્તર સમજાવો તો આપણે 15.11 માં જે વિધેય જોયું એ વિધેય એ સ્થિત તરંગને રજૂ કરે છે બરાબર અને સ્થિત તરંગમાં બે બિંદુઓ અગત્યના છે એક છે નિષ્પદ બિંદુ અને બીજું છે પ્રસ્પંદ બિંદુ નિષ્પદ બિંદુ આગળ કંપ વિસ્તાર શૂન્ય હોય અને પ્રસ્પંદ બિંદુ આગળ કંપ વિસ્તાર કેવો હોય છે મહત્તમ હોય છે તો દોરી પરના નિષ્પદ બિંદુ સિવાયના બધા બિંદુઓ માટે કળા અને આવૃત્તિ કેવા હશે સમાન હશે પરંતુ કંપ વિસ્તાર છે એ જુદો જુદો હશે અને એનું કારણ શું છે તો કે આપણને જે વિધેય આપેલું છે એ સ્થિત તરંગનું આપેલું છે બરાબર અને સ્થિત તરંગમાં આપણને ખબર છે કે નિષ્પદ બિંદુ આગળ કંપ વિસ્તાર એ શૂન્ય હોય અને પ્રસ્પંદ બિંદુ આગળ કંપ વિસ્તાર મહત્તમ હોય પણ બધા બિંદુઓ આગળ આવૃત્તિ આવર્તકાળ અને કળા સમાન હશે પરંતુ કંપ વિસ્તાર સમાન હશે નહીં બરાબર તો આપણે લખીએ કે દોરી પરના આ ખરેખર પ્રશ્ન નંબર એક નો જવાબ છે દોરી પરના નિષ્પન્ન બિંદુ સિવાયના બધા બિંદુઓની કળા અને દોલનની આવૃત્તિ સમાન હશે પરંતુ કંપ વિસ્તાર જુદો જુદો હશે કારણ કે y x t બરાબર 0.06 sin 2π/3x cos 120π એ સ્થિત તરંગને રજૂ કરે છે અને સ્થિત તરંગના નિષ્પન્ન બિંદુ આગળ કંપ વિસ્તાર શૂન્ય અને પ્રસ્પન્ન બિંદુ આગળ કંપ વિસ્તાર કેવો હોય છે મહત્તમ હોય છે પરંતુ બીજા બધા બિંદુઓ
આવૃતિ આવર્તા અને કળા સમાન હોય છે. કંપ વિસ્તારને બરાબર કંપ વિસ્તાર છે એ નિષ્પદ બિંદુ આગળ શૂન્ય અને પ્રસ્પન બિંદુ આગળ મહત્તમ હોય. બાકીના બધા બિંદુઓ આગળ દોલનની આવૃત્તિ આવર્તકાળ અને કળા સમાન હોય, પરંતુ કંપ વિસ્તાર સમાન હોય નહીં. બરાબર તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 1 નો જવાબ. હવે આપણે એની અંદર આપેલો બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 શું પૂછ્યું છે કે એક છેડેથી 0.375 મીટર દૂર આવેલા બિંદુએ કંપ વિસ્તાર કેટલો હશે. આપણને x બરાબર 0.375 મીટર અંતરે આવેલા બિંદુ પાસે કંપ વિસ્તાર કેટલો હશે એ આપણે શોધવાનું છે. તો આપણને જે સ્થિર તરંગનું સમીકરણ આપેલું છે એમાં આ જે ભાગ છે એ કંપ વિસ્તાર રજૂ કરે છે. આપણે લખીએ કે કંપ વિસ્તાર a બરાબર શું થશે, તો કે 0.06 sin કૌંસમાં છે 2π/3 × x. હવે અહીંયા આપણે x બરાબર કેટલા મૂકવાના, 0.375, તો a બરાબર 0.06 sin કૌંસમાં 2π/3 × 0.375 બરાબર. હવે 0.375 × 2/3 કરો એટલે તમને જવાબ મળશે 0.25, તો a બરાબર 0.06 sin કૌંસમાં 0.25π. 0.25 એટલે 1/4, તો a બરાબર 0.06 sin π/4 અને sin π/4 એટલે 1/√2, તો a બરાબર 0.06 1/√2 બરાબર. અને આનું તમે સાદું રૂપ આપો તો તમને જવાબ મળશે a બરાબર 0.042 મીટર બરાબર, 0.042 મીટર, અથવા તો a બરાબર 4.2 સેન્ટીમીટર. તો 0.375 મીટર આગળ આવેલા બિંદુએ કંપ વિસ્તાર કેટલો હશે, કે 0.042 મીટર અથવા તો 4.2 સેન્ટીમીટર બરાબર છે. તો સ્વાધ્યાયના દાખલા નંબર 15.12 ની અંદર બે આપણને પ્રશ્ન પૂછેલા હતા, આ બંને પ્રશ્નોના જવાબ છે. બરાબર જોઈ લો વ્યવસ્થિત, ત્યાર પછી આપણે આગળનો દાખલો ભણીએ. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15.13 જોઈએ. જો ટેક્સ્ટ બુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે એક સ્થિતિસ્થાપક તરંગનું સ્થાનાંતર લંબગત કે સંગત દર્શાવવા માટે x અને t માં કેટલાક વિધેયો નીચે આપેલા છે. આમાંથી કયું વિધેય પ્રગામી તરંગ, સ્થિત તરંગ કે એકે તરંગ નહીં રજૂ કરે છે. પહેલું આપણને વિધેય આપેલું છે y બરાબર 2 cos 3x sin 10t બરાબર. આ વિધેય છે કયા તરંગને રજૂ કરે છે, સ્થિત તરંગને રજૂ કરે છે, પ્રગામી તરંગને રજૂ કરે છે કે એક પણ તરંગને રજૂ કરતું નથી એ આપણે કહેવાનું છે. તો આ સમીકરણમાં x અને t એમ દરેક આવર્ત વિધેયો છે બરાબર, કારણ કે cos અને sin એ આવર્ત વિધેયો છે. તેથી x અને t એમ દરેક કેવા છે, આવર્ત વિધેયો છે. આ તરંગ સ્થિત તરંગના વ્યાપક સમીકરણ y બરાબર 2a cos ઓમેગા t sin kx પ્રકારનું છે બરાબર. આપેલું જે વિધેય છે એ સ્થિત તરંગના વ્યાપક સમીકરણ y બરાબર 2a cos ઓમેગા t sin kx પ્રકારનું છે. તેથી આપેલું જે વિધેય છે એ સ્થિત તરંગને રજૂ કરે છે બરાબર. તો પ્રશ્ન નંબર a માં y બરાબર 2 cos 3x sin 10t આ જે વિધેય છે એ કયા તરંગને રજૂ કરે છે, તો કે સ્થિત તરંગને રજૂ કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર b માં આપણને આપેલું છે y બરાબર 2 વર્ગમૂળમાં x -vt. તો આ જે સમીકરણ છે એમાં આપણને કોઈ પણ આવર્ત વિધેય આપેલું નથી, નથી sin આપેલું કે નથી cos આપેલું બરાબર. તો આ જે વિધેય છે એ કોઈ તરંગને રજૂ કરતું નથી
બરાબર, મતલબ કે આપેલું વિધેય એ તરંગ દર્શાવતું નથી, બરાબર. તરંગ માટે સાઈન કે કોસાઈન વિધેય આપેલું હોવું જોઈએ, પણ એવું કોઈ આવર્ત વિધેય આ સમીકરણમાં આપેલું ન હોવાથી આ છે એ તરંગ રજૂ કરતું નથી. ત્યાર પછી છે y = 3 sin કૌંસમાં 5x - 0.5t + 4 cos કૌંસમાં 5x - 0.5t. તો આ સમીકરણમાં આપણને sin અને કોસાઈન એનો જે કોણાંક એટલે કે ખૂણો છે એ કેવો આપેલો છે, સમાન આપેલો છે. તેથી આ જે વિધેય છે એ પ્રગામી હાર્મોનિક તરંગ રજૂ કરે છે. કેવું તરંગ રજૂ કરે છે? પ્રગામી હાર્મોનિક તરંગ. શા માટે? તો કે આપેલ વિધેયમાં સાઈન અને કોસાઈન નો ખૂણો સમાન છે, તેથી એ પ્રગામી હાર્મોનિક તરંગને રજૂ કરે છે. ત્યાર પછી d y = cos x sin t + cos 2x sin 2t. તો આ જે વિધેય છે એ બે સ્થિત તરંગોનો સરવાળો છે. તમે જોઈ શકો છો કે આ સ્થિત તરંગને રજૂ કરે છે અને આ પણ સ્થિત તરંગને રજૂ કરે છે. તો આ બંને સ્થિત તરંગોનો આપણને સરવાળો આપેલો છે, તેથી આપેલું વિધેય એ બે સ્થિત તરંગોનું સંપાતીકરણને રજૂ કરે છે. કોને રજૂ કરે છે? બે સ્થિત તરંગોના સંપાતીકરણને રજૂ કરે છે, બરાબર. તો પહેલું જે તરંગ છે એ સ્થિત તરંગનું છે, આ બીજું વિધેય કોઈ પણ તરંગ દર્શાવતું નથી, ત્રીજું વિધેય પ્રગામી હાર્મોનિક તરંગ રજૂ કરે છે, અને ચોથું એ બે સ્થિત તરંગોનો સરવાળો હોવાથી આપેલું વિધેય છે એ બે સ્થિત તરંગોના સંપાતીકરણને રજૂ કરે છે, બરાબર. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 15.13. તો આજના લેક્ચરમાં આપણે જે આ ચાર દાખલાઓ ગણ્યા એ ચારે ચાર દાખલાઓ વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો, ન ખબર પડે ત્યાં પૂછી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં એનાથી આપણે આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.